જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન પાઠ આપણે ભણી રહ્યા છીએ, ત્રીજો. મિત્રો, આ જે પાઠ છે તેમાં આપણે વૃદ્ધિ અને વિકાસ શીખલેશું તેનો પરિચય લીધો હતો. હવે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે વિકાસને જે અસર કરતા પરિબળો છે, એટલે કે વ્યક્તિ નાનેથી મોટો થાય છે ત્યારે કઈ કઈ એવી બાબતો છે જેના વર્તનને અસર કરે છે તેનો અભ્યાસ અહીં આપણે કરવાનો છે. તો મિત્રો, આપણે શરૂ કરીએ કે માતા ગર્ભધારણ કરે ત્યારથી શરૂ કરીને બાળકનો જન્મ થાય, તે મોટું થાય, જુવાન થાય, વૃદ્ધ થાય અને મૃત્યુ પામે ત્યાં સુધી વ્યક્તિનો વિકાસ સતત થતો રહે છે. એટલે તમને અહીંયા એવું કહે છે કે વિકાસ કોઈથી અટકતો નથી. નાના બાળક જ્યારે હોય ત્યારે એના શારીરિક વૃદ્ધિ થાય છે, મોટું થાય, યુવાન થાય, ત્યાં લગી વૃદ્ધિ થાય છે, પછી છે ને વિકાસ થયા રાખે છે. એટલે વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે, પરંતુ વિકાસના દરમાં કે પ્રમાણમાં તફાવત હોઈ શકે છે. એટલે કે બધા બાળકોનો વિકાસ સરખો હોવા છતાં જુદો અને જુદો હોવા છતાં સરખો થાય છે. એટલે અહીંયા શું કહે છે કે બધા બાળકોનો વિકાસ સરખો જ થાય છે, એટલે બધાની હાઈટ વધે છે, પણ હાઈટ સરખી નહીં પણ કેવી વધે છે, જુદી. અને જુદી જુદી હોવા છતાંય તે વૃદ્ધિ તો થાય છે. પછી લખે છે આગળ, વિકાસમાં એ વ્યક્તિગત ભિન્નતા છે એ રહેલી હોય છે અને આ વ્યક્તિગત ભિન્નતાનું કારણ વારસો અને પર્યાવરણ છે. દરેક વ્યક્તિ સરખો નથી, દરેક વ્યક્તિ કેવો છે અલગ અલગ. તો એના મુખ્ય બે કારણોમાં, પહેલું કારણ છે વારસો અને બીજું કારણ છે પર્યાવરણ. પછી કહે છે આગળ, વારસો તો ગર્ભધારણ સમયથી જ મળે છે અને તે સમયથી ફલિત થયેલા કોષ પણ પર્યાવરણ અસર કરે છે. વ્યક્તિના જીવનમાં જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધી પર્યાવરણની અસરો ચાલુ રહે છે. પર્યાવરણ એટલે શું? તો કે આપણી આસપાસનું વાતાવરણ. આ વાતાવરણની અસર વ્યક્તિ ઉપર ક્યાંથી લઈને ક્યાં લગી? તો કે જન્મથી લઈને મૃત્યુ સુધી રહેલી હોય છે. પછી કહે છે આગળ કે સમાજમાં આપણને કોઈ પણ બે વ્યક્તિ એક સરખી જોવા મળતી નથી. એકદળ જોડિયા બાળકોમાંય નહીં. કેવા જોડિયા? એકદળ જોડિયા બાળકો. એકદળ જોડિયા બાળકો એટલે શું? તો કે જોડવા બાળકોમાંય તે છે ને, એ બે વ્યક્તિ, બે ભાઈ હોય કે બે બહેનો હોય, એ બે સરખી હોતી નથી. તેમાં પણ ભિન્નતા હોય છે. શારીરિક રીતે દેખાતા જોડિયા બાળકોમાં પણ સ્વભાવ, વિચાર, આવેગ વગેરેની બાબતમાં ભિન્નતા જોવા મળે છે. વ્યક્તિના વારસામાં રંગ, રૂપ, બાંધો, ઊંચાઈ, આંખ, વગેરે અને વાળનો રંગ છે એ જોવા મળે છે. એટલે ટૂંકમાં અહીંયા આપણે માતા પિતા પાસેથી રંગ રૂપ મળે, આપણા શરીરનો બાંધો મળે, માતા પિતાની ઊંચાઈ હોય, એની આંખો હોય અને એના વાળના રંગ જેવા માતા પિતાના હોય ને એવું આપણે જોવા મળે છે. આપણામાં વારસામાં મળેલા લક્ષણોને વિકાસ અને તેના મળેલા ઉપર પર્યાવરણ ઉપર આધારિત છે. અહીં આપણે વિકાસને અસર કરતા જે બે મુખ્ય પરિબળો છે, પહેલું છે વારસો અને બીજું છે પર્યાવરણ, એનો અભ્યાસ કરવાનો છે. તેમાં પહેલું છે વારસો. મિત્રો, તમે 10મા ધોરણમાં છે ને વારસો ભણતા હતા. 10મા ધોરણમાં વારસાનો અર્થ શું થતો હતો? કે આપણે આપણા પૂર્વજો તરફથી જે કંઈ અમૂલ્ય ભેટ મળી હોય ને એ અમૂલ્ય ભેટને આપણે શું કહીએ છીએ? વારસો કહેવાય છે. પણ અહીં છે ને, આ તમે સમાજમાં ભણતા હતા, અહીં મનોવિજ્ઞાનમાં છે ને તમારે એ રીતના આવે છે કે આપણને આપણા પૂર્વજો તરફથી જે કંઈ શારીરિક અને માનસિક લક્ષણો મળ્યા છે. કયા કયા શારીરિક અને માનસિક લક્ષણો? એને વારસો તરીકે ઓળખીએ છીએ. હવે એમાં કહે છે, જૈવિક સૃષ્ટિમાં અનેકા અનેક જાતિઓ છે. દરેક જાતિમાંથી તેવી જાતિ લગભગ તેવા જ લક્ષણો અને ગુણધર્મો સાથે જળવાઈ રહે છે.
એટલે અહીં કહેવા શું માગે છે કે સૃષ્ટિ ઉપર લગભગ 15 લાખ કરતાં વધારે પ્રજાતિ છે માનવી અને પ્રાણીને ગણીએને તો જેની જેવી જાતિ હોય ને એવી જ જાતિ મળી આવે પ્રાણીમાં પ્રાણી અને માનવમાં માનવ. તેનું કારણ શું? આ પ્રશ્ન આપણને સ્વાભાવિક રીતે જ ઉદ્ભવે છે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં મળતા જૈવિક લક્ષણો એટલે વારસો. અહીં જે તમને વ્યાખ્યા આપી છે કે એક પેઢીમાંથી એટલે માતા પિતા પાસેથી એના બાળકો પાસે એટલે બીજી પેઢીને મળતા જે કેવા લક્ષણો કહે છે જૈવિક લક્ષણોને કયા નામે ઓળખવામાં આવે છે? વારસો તરીકે. પછી વધુ સ્પષ્ટ રીતે કહીએ તો માનવ વારસો એટલે ગર્ભધારણ સમયે માતા પિતાના પાસેના સંતાનોને મળેલા 23 23 એમ 46 રંગસૂત્ર. મિત્રો, આ તો તમે વિજ્ઞાનમાં ભણ્યા એટલે તમને કદાચ ખ્યાલ હશે કે આપણે માતા પાસેથી અને પિતા પાસેથી બે પાસેથી કેટલા તો કે 23 અને 23 રંગસૂત્ર મળે છે. એટલે 23 માતા દ્વારા અને 23 કોના દ્વારા? પિતા દ્વારા. એટલે આપણામાં ટોટલ કેટલા રંગસૂત્ર હોય છે? 46. ટોટલ પૂછે તો 46, માતા પાસેથી 23 અને પિતા પાસેથી 23, પણ રંગસૂત્રની જોડી પૂછે તો કેટલી આવેલી છે? 23 આવેલી છે. પછી રંગસૂત્રોમાં છે એ જનીન તત્વો રહેલા હોય છે. જનીન તત્વો એટલે લક્ષણો, અને આ જનીન તત્વો એ વારસાના વાહકો છે. એટલે હું તો કે માતા પિતાના લક્ષણો જે આપણામાં આવે ને, એ લક્ષણો આપણામાં આવવાનું કારણ આપણા કયા છે? જનીન તત્વો એટલે જીન્સ. આ જનીન તત્વો બાળકના શરીરના કોષના બંધરણમાં ઉતરી આવે છે. કોઈ પણ જાતિ, દાખલા તરીકે માનવ, પશુ, પક્ષી, વનસ્પતિ વગેરેના મૂળભૂત કોષોમાંથી જાતના જનીન તત્વો રહેલા હોય છે. એક જ જાતિના મૂળભૂત કોષોમાં જનીન તત્વો એક સરખા હોય છે. દાખલા તરીકે માનવીના જનન કોષોમાંથી માનવ ગર્ભ રચાય અને પર્યાવરણ મળતા તેનો વિકાસ થાય છે. એટલે જેના જેના જેવા જનીન તત્વો એ પ્રકારની એની શું હોય છે? જાતિ હોય છે. પછી જે તે પ્રકારના છે એ જનીન કોષો દ્વારા જે તે પ્રકારની જાતિ ઉદ્ભવે છે, માનવીમાંથી માનવી અને પ્રાણીમાંથી પ્રાણી જન્મે છે. આ નિયમ પ્રમાણે ફક્ત માનવીમાંથી ફક્ત માનવી જ પેદા થાય છે કે પ્રાણી કે પક્ષી પેદા થતા નથી. શા માટે પ્રાણી કે પક્ષી પેદા થતા નથી? કારણ કે એના કયા તત્વો? જનીન તત્વો છે કે જનીન કોષો છે, માનવી જેવા હોતા નથી. પછી વારસા અને પર્યાવરણના સંયુક્ત પ્રભાવથી ફલિત અંડકોષનો વિકાસ એક સરખો થાય છે. તેથી સરખાને જન્મ આપે છે એમ નહીં, પરંતુ લગભગ સરખાને જન્મ આવે છે. લાઇક ટેન્ડ્સ ટુ બિગેટ ઓલમોસ્ટ લાઇક, એટલે એક સરખું સરખાને જન્મ આપે છે. માનવી માનવ બાળને જન્મ આપે છે તે ખરું, પણ બાળકના જન્મદાતા માતા પિતા જેવું પૂરેપૂરું નહીં, સરખું હોય છે. એટલે તમને અહીંયા કહેવા એમ માગે છે કે માનવી હોય ને એ માનવને જ જન્મ આપે, પણ બાળકનો જે જન્મ થાય એ 100 એ 100% માતા પિતા જેવો હોતો નથી, પણ માતા પિતા જેવું લગભગ સરખું હોય છે. લગભગ સરખું એટલે 10 20 50% સરખું હોય, અને બાકીનું છે ને એ પોતાની જે પૂર્વજોની 7 પેઢી છે, આ 7 પેઢી ઉપર ગયેલું હોય છે. પછી લખે છે, કોઈ પણ 2 વ્યક્તિને મળતું પર્યાવરણ એક સરખું હોતું નથી, તેથી વ્યક્તિગત ભિન્નતા રહેલી છે. દાખલા તરીકે એક જ માતા પિતાના 5 સંતાનો હોય તો આ 5એ 5 સરખા હોતા નથી, કારણ કે 5એ 5નો વારસો છે ને સરખો નહીં હોય. એકને નાના બાપુનો વારસો મળ્યો હશે, એકને નાની માનો મળ્યો હશે, એકને કાકાનો મળ્યો હશે, એકને દાદાનો મળ્યો હશે, કે એકને 5મી પેઢીએ કાંઈક વારસો મળ્યો હશે પરદાદાનો. એટલે માતા પિતાના 5 સંતાનો હોય તો આ 5એ 5 સરખા હોતા નથી. તેનું કારણ શું? તો કે જનીન તત્વોનું પ્રસારણ બહુ જ અટપટું છે. જનીન તત્વોનું સંયોજન વિપુલ માત્રામાં હોય છે. એક અંદાજ પ્રમાણે આ જનીન તત્વોની સંખ્યા લાખોની ગણતરીમાં હોય છે. 23 23 રંગસૂત્રો સંયોજતા ગુણાંક
બેથી વીસનો ગુણાંક, દરેક ગુણાંક રંગસૂત્રમાં 3000થી વધુ જનન તત્વો રહેલા હોય છે. આ એક યાદ રાખજો કે એક રંગસૂત્રમાં કેટલા હજારથી વધારે, 3000થી વધારે છે એ શું રહેલા છે, જનન તત્વો. તો આપણે ટોટલ વાત કરીએ આપણામાં કેટલા છે, 46. તો 46 ગુણ્યા લગભગ તમે 3000 કરો ને એટલે 1.5 લાખ ઉપર થાય. 1 લાખ અને કેટલા, 50000 પ્લસ જનીન તત્વો થાય. એટલે ટૂંકમાં કહેવા શું માગું છું કે આપણા શરીરમાં છે ને જનીન તત્વોની સંખ્યા 1.5 લાખ ઉપર હોય. એટલે 1.5 લાખમાંથી કયું લક્ષણ માતા પિતા પાસેથી, કયું લક્ષણ દાદા દાદી પાસેથી મળે એ નક્કી કહેવાય નહીં. આમ માતા પિતા પાસેથી મળેલા જનીન તત્વોનું સંયોજન કઈ રીતના થશે તે નક્કી નથી. આથી એક જ માતા પિતાના સંતાનોમાં વર્તન અને લક્ષણોમાં વિવિધતા જોવા મળે છે. આવા બધા સંયોજનો એક સરખા વ્યક્તિમાં આવિષ્કાર પામતા કે જોવા મળતા નથી. બધા ગુણધર્મો એ મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકાય છે. એટલે હવે જે 2 ભાગ આવે છે ને એ 2 ભાગમાં તમારા વારસાના પ્રકારો આવે છે. વારસાનો પહેલો પ્રકાર તો અપ્રગટ વારસો, અને બીજો જે આવે છે એ કયો વારસો આવે છે, પ્રગટ વારસો. તો એમાં કહે છે પ્રગટ વારસામાં જનીન તત્વોના સંયોજનમાં જે ગુણધર્મો અને લક્ષણો છે, જનીન તત્વો એટલે આપણી અંદર જે 46 શું છે, રંગસૂત્ર છે, અને આ રંગસૂત્ર જેનાથી બનેલા છે એને શું કહેવાય, જનીન તત્વો. તો જનીન તત્વોમાં જે લક્ષણો છે તે લક્ષણ બાળકના આંતરિક બંધારણમાં હોય પરંતુ તે વારસામાં પ્રગટ થતા નથી તેવા વારસાના અપ્રગટ અથવા અપ્રચ્છન્ન વારસો કહેવાય. એટલે આમાં તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો તમે એવું યાદ રાખી શકો છો કે જે લક્ષણો અંદર પડેલા છે પણ બહાર નીકળતા નથી એવા લક્ષણો કયા નામે અપ્રગટ વારસો તરીકે ઓળખવામાં આવે. તો પ્રગટ વારસો એટલે શું, તો કે જે વારસો અંદર પડેલો છે અને બહાર નીકળે છે. જે જનીન તત્વો અંદર છે અને ક્યાં નીકળે છે, બહાર નીકળે છે, તો એવા વારસાને કયા વારસા તરીકે, પ્રગટ વારસા તરીકે ઓળખવામાં આવે. નીચે એ જ લખે છે કે વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો અને ગુણધર્મો તે પ્રગટ અથવા પ્રભાવી વારસો કહેવાય. અહીંયા હું લખ્યું હતું ઉપરમાં પેરેગ્રાફમાં જુઓ તો પાછું, જે જનીન તત્વો સંયોજનો અને ગુણધર્મો અને લક્ષણો હોય છે, એટલે ટૂંકમાં બાળકમાં છે આંતરિક બંધારણમાં પણ પ્રગટ થતા નથી, તો એને કયા નામે અપ્રગટ. અને અહીંયા વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણોને અપ્રગટ વારસો કહેવાય છે. પછી છે દાખલા તરીકે ઊંચાઈ, વજન, આંખનો રંગ, વાળ, ચામડીનો રંગ, શરીરનો બાંધો, આ બધાને કયા નામે ઓળખવામાં આવશે, પ્રગટ વારસા તરીકે ઓળખવામાં આવે છે. પછી અપ્રગટ રહેલા લક્ષણો બીજી પેઢીએ, ત્રીજી પેઢીએ પ્રગટ થઈ શકે છે. પ્રચ્છન્ન લક્ષણો બીજી પેઢીમાં તેવા જ પ્રચ્છન્ન લક્ષણો સાથે પ્રયોજ્ય થાય તે પ્રબળ બને છે અને વારસામાં તેનું વહન થાય છે. આમ વ્યક્તિની વિકાસની કેળી એ જનીન તત્વો પાસેથી પહેલેથી કંડારેલી હોય છે. એટલે અહીં હું કહે છે કે માની લો જે અપ્રગટ વારસો છે એ અત્યારે ઉદ્ભવ ન છે, મારા માતા પિતાના કે તમારા માતા પિતાના છે એ વાકડિયા વાળ છે, પણ એ વાકડિયા વાળ મારા કે તમારામાં જોવા મળ્યા નહીં. તો આપણી જે આવનારી પેઢી હોય ને, આપણે જે પપુત્ર હોય, એટલે આપણે છોકરાને જે છોકરા હોય, બહુ લાંબી વાત કરું છું, તો એમાં છે એ પ્રગટ થશે. પણ પ્રગટ લક્ષણો તો તાત્કાલિક છે, એનો પ્રભાવ જોવા મળશે. પછી વ્યક્તિના વિકાસમાં વારસાની અસરો ઉપરાંત જીવનકાળ દરમિયાન અનુભવેલા અન્ય પરિબળો પણ ભાગ ભજવે છે, જેવી એ બોધાત્મક સામાજિક લાગણી પ્રદાન પ્રક્રિયા અસર કરે છે. આ સાથે અનુભવ પરિપક્વતાના ભાગ ભજવે છે અને એ કેવી રીતના ભજવે છે એ આપણે આની પછીના લેક્ચરમાં છે અભ્યાસ કરીશું. આજે એટલું રાખીએ છીએ. આજે આપણે વારસો એટલે શું અને વારસાના જે 2 પ્રકારો છે, પ્રગટ અને અપ્રગટ, એ જોયું. મિત્રો, લેશનમાં તમને અહીં જે આ પહેલો પેરેગ્રાફ દેખાય છે વારસાનો, બરાબર, આ પેરેગ્રાફ 1 વાર લખીને છે મોકલવાનો છે તમારે. આજે છે એ, બરાબર. જય હિન્દ.